મહાન વનસ્પતિ શાસ્ત્રી લ્યુથર બર્બેન્કનો જન્મ અમેરિકાના ન્યૂ ઇંગ્લેન્ડ પ્રાંતમાં ઈસવીસન 1849માં એક ગરીબ ખેડૂતને ત્યાં થયો હતો. શાળામાં નૈવત શિક્ષણ લીધું, પરંતુ તેને વાંચનનો ખૂબ જ શોખ હતો. વિવિધ વિષયોના પુસ્તકો વાંચી શરીરશાસ્ત્ર, પ્રકૃતિ અને વનસ્પતિ સૃષ્ટિ વિશે વધુ અભ્યાસ કરવાની ભૂખ ઉગડી. શાળા છોડી ને હળ બનાવતા કારખાનામાં તેણે નોકરી લીધી. ત્યાં પણ તેણે કેટલીક નવી નવી શોધો કરી. લ્યુથરે ખેતરમાં સૌથી સારી જાતના અને વધુ પ્રમાણમાં શાકભાજી તથા ફળો ઉગાડીને તેણે કીર્તિ સંપાદન કરી. મોટા સુંદર બટાટા, ગુલાબ અને બીજા અસંખ્ય ફૂલો તેમણે આપેલી ભેટ છે. તેમણે વિશિષ્ટ જાતના પ્લમકોટ તથા શાસ્ટા ઉગાડ્યા અને તે દ્વારા તે ખૂબ જ વિખ્યાત થયા. તેનામાં એવી અજબ શક્તિ હતી કે જે ચીજને તે હાથ અડાડતા તે ચીજની જાત સુધરી જતી. તેમણે એક જ ઝાડ ઉપર સેંકડો જુદી જુદી જાતની ચેરી કઈ રીતે ઉત્પન્ન કરી હશે તે જાણીને આપણને ચોક્કસ નવાઈ લાગે. તેઓ ખૂબ જ કાળજીપૂર્વક કાર્ય કરતા અને ઉત્તમ પરિણામ મેળવતા. અત્યંત પ્રવૃત્તિશીલ છતાં વિનોદી વૃત્તિવાળા આ મહાન વનસ્પતિ વિજ્ઞાની 11/4/1926ના રોજ અવસાન પામતા વિશ્વને મોટી ખોટ પડી. લ્યુથર જો વિશ્વને ન મળ્યા હોત તો આજે જે સુંદર બગીચાઓનું સૌંદર્ય આપણા તન મનને પ્રફુલ્લિત કરે છે તે મળી શક્યું ન હોત.